કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગણિત વિષયમાં જૂથ બનાવવું, ગણો અને જોડો તેમજ ચિત્રો અનુસાર અંકને જોડવાનું હતું. આજે આપણે ગણિત વિષયમાં સરખી સંખ્યા, ક્રમમાં જોડો વગેરે વિશે અભ્યાસ કરવાના છે. મારું નામ છે પટેલ હિરલ, ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. તો ચાલો ભણીએ ક્રમમાં જોડો, વસ્તુના નામ કઈ સંખ્યા જોડો વિશે. સૌથી પહેલા શું લખ્યું છે? વસ્તુના નામ કહી તેની સંખ્યા વર્તુળમાં લખો. અહીં કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે જેમાં આપણે વસ્તુનું નામ કહેવાનું છે અને સંખ્યા ગણીને લખવાની છે. સૌથી પહેલા શાનું ચિત્ર છે? માછલી. માછલી કેટલી છે ગણતરી કરો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો આપણે વર્તુળ ખાનામાં સાતડે સાત આ રીતે લખવાનો છે. પછી બાજુમાં ચિત્ર જોઉં, શું છે? પુસ્તક કેટલી છે? એક અને બે. તો આપણે વર્તુળમાં સંખ્યા લખો, બગડે બે. સરસ. પછી આ શું છે? ટોપલી કેટલી છે ગણતરી કરો. એક, બે અને ત્રણ. તો આપણે વર્તુળમાં ત્રણ સંખ્યા લખવાની છે, ત્ર ગડે ત્રણ. હવે બાજુમાં શું છે? ફુગ્ગા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા ફુગ્ગા છે? સાત. કયા રંગના? બ્લુ રંગના. તો લખો સાતડે સાત. સાત છે ને? હા. આ શું છે? શાનું ચિત્ર છે? મીણબત્તી કેટલી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો આપણે વર્તુળમાં નવ સંખ્યા લખવાની છે. બાજુમાં શું છે? ઉંદર કેટલા? એક, બે, ત્રણ અને ચાર. ઉંદર ચાર છે ને? તો હવે એની સંખ્યા લખો, ચોગડે ચાર. હવે આશાનું ચિત્ર છે? ઘંટ કેટલી સંખ્યા છે? ગણો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો ઘંટની સંખ્યા પાંચ છે. તો તમારે પાંચડે પાંચ લખવાનું છે. આ શું છે? પીછી કેટલી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. પીછીની સંખ્યા નવ છે. તો તમારે વર્તુળ આપ્યું છે એમાં નવ વડે નવ લખવાનું છે. એટલે આપણે વસ્તુને ઓળખવાની છે અને તેની સંખ્યા લખવાની છે કે નવ. જેટલી વસ્તુ એટલી આપણે સંખ્યા લખવાની. ખ્યાલ આવ્યો બાળકો? હા. હવે આપણે શું શીખવાના છે? વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો. તમે અહીં ઉદાહરણ રૂપમાં પહેલું ચિત્ર જોઈ શકો છો જેમાં વોટર બોટલ અને ગ્લાસ આપવામાં આવ્યા છે. વોટર બોટલ કેટલી છે? એક, બે, ત્રણ અને ચાર. અને ગ્લાસ કેટલા છે? એક, બે, ત્રણ. તો આ વોટર બોટલ વધારે છે એટલે આમાં રંગ પૂરવામાં આવ્યો છે. હવે નીચે જુઓ, આ છે બોલ અને બેટ. બોલ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. જ્યારે બેટ કેટલી છે? એક, બે, ત્રણ અને ચાર. તો આમાંથી વધારે વસ્તુ કઈ છે, બોલ કે બેટ? હા, બોલ. તો તમારે બોલમાં રંગ પૂરવાનો છે. આ બોલની અંદર તમારે રંગ પૂરવાનો છે. તમે કોઈ પણ રંગ પૂરી શકો. આ રીતે કોઈ પણ રંગ અંદર પૂરી શકો. પછી અહીં શું છે? ફૂલ કેટલા છે? એક, બે. પતંગિયા કેટલા છે? એક, બે, ત્રણ. તો વધારે વસ્તુ કઈ છે, ફૂલ છે કે પતંગિયા? હા, પતંગિયા. તો તમારે આ પતંગિયાની અંદર
રંગ પૂરવાનો છે. સમજ પડી? કોઈ પણ તમે રંગ અંદર પૂરી શકો. પછી અહીં શું છે? ખીલી. ને આ શું છે? હથોડી. ચલો, ખીલી કેટલી છે? એક, બે, ત્રણ. અને હથોડી કેટલી છે? એક, બે, ત્રણ અને ચાર. તો આમાંથી વધારે વસ્તુ કઈ છે? ખીલી કે હથોડી? ત્રણ વસ્તુ વધારે છે કે ચાર વસ્તુ? હા, હથોડી વધારે છે. તો તમારે આની અંદર રંગ પૂરવાનો છે. આમ રંગ પૂરવાનો છે આની અંદર. પછી આ શું છે? સફરજન. અને આ શું છે? કેરી. ચાલો, સફરજન કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. હવે કેરી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો સફરજનની સંખ્યા આઠ છે અને કેરીની સંખ્યા સાત. વધારે કયા છે? સફરજન. તો આપણે સફરજનની અંદર લાલ રંગ પૂરવાનો છે. સફરજન લાલ હોય ને તો એમાં આપણે લાલ રંગ પૂરવાનો છે. સરખા જૂથ બનાવો. બાળકો, તમે અહીં જોઈ શકો છો કે અહીં કેટલા વર્તુળ છે? એક, બે, ત્રણ અને ચાર. અહીં ચાર વર્તુળ છે અને ચાર સંખ્યા પણ લખેલી છે. અહીં પણ તમે જોઈ શકો કે અહીં ચાર સંખ્યા લખેલી છે, એટલે વર્તુળ પણ કેટલા છે? એક, બે, ત્રણ અને ચાર. એટલે આ અને આ બંને સરખા છે. આ બંને સરખા છે. તો આપણે શું કરવાનું છે? આ નીચેના જે ચોરસ આકાર છે એને પણ સરખું જૂથ બનાવવાનું છે. આપણે આગળ જૂથ વિશે ભણી ગયા હતા. તો ચાલો જોઈએ, અહીં કેટલા ચોરસ છે? એક, બે. જ્યારે અહીં એક, બે, ત્રણ, ચાર અને પાંચ. એટલે અહીં કરતાં અહીં વધારે ચોરસ છે. તો અહીં પાંચ ચોરસ છે તો આપણે અહીં પાંચ લખી દઈએ. પહેલાં લખી દઉં પાંચ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. હવે અહીં સરખા જૂથ બનાવવાનું છે તો અહીં ફક્ત બે ચોરસ છે, એક અને બે. તો આપણે શું કરવાનું છે? અહીં કેટલા ચોરસ દોરવાના? ત્રણ. પાંચ કરવાના છે ને. તો ચાલો દોરો. આ એક, બે, ત્રણ. ચાલો હવે ગણતરી કરો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ થયા ને. પાંચ. તો અહીં પાંચ. એટલે આ અને આ આપણે બંને સરખા જૂથ બનાવી દીધા છે. હવે ત્રીજા નંબરનું જો, અહીં કેટલા ત્રિકોણ છે? ગણતરી કરો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. હવે બાજુમાં જો. એક, બે, ત્રણ અને ચાર. અહીં આપણે સરખા જૂથ બનાવવાનું છે તો આમાં કેટલા ત્રિકોણ છે? છ. તો અહીં છ લખી દઉં. હવે અહીં પણ આપણે છ કરવાના છે. ચાલો, દોરવાના છે ને ત્રિકોણ. તો અહીં કેટલા દોરવાના છે? બે. આ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર. અહીં પાંચ અને છ થઈ ગયા. છ. હવે આપણે અહીં છગડે છ લખી દેવાનું. ચાલો હવે આ શું છે? જલેબી. જલેબી કેવી દેખાય? ગોળ ગોળ. ચાલો, કેટલી જલેબી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. અહીં કેટલી જલેબી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. અહીં પાંચ છે અને અહીં સાત છે. આ વધારે છે તો અહીં આપણે સાત લખી દેવો પહેલાં. પછી આ કેટલી જલેબી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો આપણે સાત કરવાની. તો શું? છ અને સાત. અહીં સાતડે સાત લખી દેવાનું. આમ આપણે સરખા જૂથ બનાવી દીધા. અહીં ચાર તો અહીં ચાર, અહીં પાંચ તો અહીં પાંચ, અહીં છ ત્રિકોણ તો અહીં છ ત્રિકોણ, અહીં સાત જલેબી તો અહીં સાત જલેબી. બાળકો, આપણે વસ્તુઓનું ચિત્ર જોઈ તેનું નામ અને સંખ્યા લખી તેમજ સરખા જૂથ પણ બનાવ્યા. આશા રાખું છું કે તમને તેમાં ખ્યાલ આવી ગયો હશે. તમારે તો પોતાની ટેક્સ્ટબુકમાં આ કરવાનું છે. થેન્ક યુ.